અર્થાત અથાગ મહાસાગર આ શાસ્ત્રોનો એ લેખો કોણે? વ્યાસે. વ્યાસ કોણ? કે જેનો બાપ બ્રાહ્મણ ને મા ખારવણી, મા ભસગંધા સત્યવતી, એનો વ્યાસ, એનો પાછો શિષ્ય સુત. વ્યાસનો બાપ પારાસર, પારાસર ની મા ચાંડાલ. બધું બહુ સમજ્યા જેવું છે આમાં. હા, આ બધું ગોટાળા વાળું છે. બહુ મહાન ગ્રંથો છે આ બધા. અને જેટલા પણ છે હું સાયન્સની હારે કમ્બાઈન કરી અને હું સમજાવવાની તમને કોશિશ કરીશ. પણ હજી આપણે શરૂઆત છે. માયતમ કઈ છે? પેલું માયતમ સાંભળવું જોઈએ. કારણ કે માતમયની ખબર ન હોય, જો હમણાં કોઈ સાધુ આવે અહીંયા અને એ સાંભળીને ટેકે બેસી જાય તો બહુ કોઈ ધ્યાન નથી. કોકરીને સાહેબ કોઈ રૂખડિયા સાધુ છે, આવીને બેસી ગયા. આયોજકો ખાલી પાણીનું ચાનું એટલું પૂછે, બહુ કંઈ ધ્યાન આપે નહીં. પણ એ સાધુની પછી એક કલાકે કોઈ આવે અને એમ કે ઓલી થાંભલી સાધુ બેઠા તમે ઓળખા? કે ના ભાઈ, અરે એ તો દ્વારકાજી શંકરાચાર્યજી મહારાજ છે. એટલે આપણા બધાનું દોણ ફરી જાય. તરતો તરત હામૈયા મંડી જાય થાવા, તરતો તરત મંડી જાય અબિલ ગલાલ ઉડવા, તરતો તરત આપણે એના માટે સિંહાસનની મંડી વ્યવસ્થા કરવા. નોતા જાણતા ત્યાં સુધી થાંભલીએ બેઠા હતા. જયારે જાણીએ ત્યારે એના તરફનો આદર આખો બદલી જાય. અને જેના પ્રત્યે તમને આદર હોય એની વાણી તમને હૈયે ઉતરે, જેના પ્રત્યે આદર ન હોય એની વાણી કોઈ દી તમને હૈયે ન ઉતરે, ગમે એવી સુવાક્ય હોય. જેના પ્રત્યે આદર હોય, આ મોરારી બાપુ દાખલા તરીકે મોરારી બાપુ છે. મોરારી બાપુ બહુ સરળ ભાષામાં રામાયણ નું જ્ઞાન દેતા હોય. પછી રમેશભાઈ છે, બહુ સંસ્કૃતના વિદ્વાન બહુ દેતા હોય. પણ મારે માટે જો આદરણીય છે એ ડોંગરેજી બાપા હોય તો ડોંગરેજી બાપાની સીધી સાદી સરળ વાણી જેટલી મારી હૈયાને અસર કરે એટલી ન તો રમેશભાઈ ની કરે, ન તો મોરારી બાપુ ની કરે. કારણ કે મારે માટે આદરણીય ડોંગરે બાપા. તો જેના પ્રત્યે આદર હોય, જેના પ્રત્યે માન હોય, જેના પ્રત્યે આપણને લાગણી હોય, એનો એક એક શબ્દ આપણને મીઠો લાગે એમ એના માયતમની આપણને ખબર હોય. અને આદર ક્યારે આવે? માયતમ હોય તો. એક છોકરાને બાપે હીરો દીધો હતો. હીરો આપીને એટલું કીધું, તારે બોલવાનું નહીં, ખાલી બે આંગળી કરવાની. કે ક્યાં જાવ? કે પેલા શાકભાજી માર્કેટમાં જા. બકાલા માર્કેટમાં ગયો, બકાલા વાળા બેન બેઠા, રીંગણા ટમેટા મરચા બધું રાખીને ત્યાં જઈને હીરો દીધો. એટલે બેને કીધું, બહુ સારું છે, કેટલા વેચવો? બે આંગળી ઊંચી કરી કે બે રૂપિયા થોડા આવે, આના બે રૂપિયા થોડા આવે. પેલો પાછો ઉતર્યો કે બાપુજી આમ કીધું, કોઈ વાંધો નહીં. બીજે દી એને મોકલો કરિયાણાની બજારમાં. કરિયાણા દુકાને જઈને દીધો હીરો. ઈશારાથી કીધું કે મૂંગો છો એમ, મારે વેચવો છે. પેલા કે કેટલા દેવો? બે આંગળી ઊંચી કરી કે 2000 થોડા આવે. આના 2000 હોય, 200 રૂપિયા ન આવે. પાછો ઉતર્યો ત્રીજે દિવસે, ચોથે દિવસે એમ એક એક માર્કેટ ફરતો જાય. છેલ્લે ઝવેરીની બજારમાં ગયો, દેખાડ્યો, વેચવો છે કે હા, કેટલાનો દેવો? 2 આંગળી ઊંચી કરી કે ભાઈ 2 લાખ તો બહુ વધારે થાય, થોડાક ઓછા કરે. કે તારા બાપુજીને પૂછીએ. એટલે આવતો રહ્યો. એટલે કીધું, બેટા તને કાંઈ ખબર પડી કે શું? કે હીરો એકનો એક છે, પણ કેની પાસે જાય ને એના ઉપર એની કિંમતનો આધાર છે. બકાલા વાળા પાસે જાય તો 2 રૂપિયા કહે, ઝવેરી પાસે જાય તો 2 લાખ કહે. એમ શાસ્ત્ર એકનો એક છે. આ ભાગવત એ જ છે. આને તમે કેટલો આદર આપો એ તમારા ઉપર આધાર છે, તમારે બકાલી થવું કે ઝવેરી થવું. આપણા ઉપર આધાર, જેને જેટલું સમજાય એટલું માયતમ, અને જેટલું માયતમ સમજાય એટલું એના પ્રત્યે એનો આદર થાય. અને આદર ત્યારે થાય, માયતમ ત્યારે થાય જ્યારે તમને એની વાતો ગળા સુધી ઉતરે, સમજાય. એક એક વાત સમજાય તમને. જ્યારે જેટલા પ્રશ્નો પછી થાય છૂટથી કરજો. મારામાં તેવળ હશે તો હું જવાબ દેવાની કોશિશ પણ કરીશ. કાંઈ પણ પ્રશ્ન થાય
તો તમે તાર મૂકી જાજો, જેટલી મારા માટે વળશે. આજ મૂકેલો પ્રશ્ન હું કાલે તમને જવાબ આપીશ. પણ સાંભળો ને, એટલું તમે અંદર ઉતારજો. હવે હું તો જાહેરમાં ઘણી વખત કહું છું કે બહુ જાજા મંદિરોની જરૂર નથી, બહુ જાજી કથાઓની જરૂર નથી, બહુ જાદુ સાંભળવાની જરૂર નથી. હવે જેટલું સંભળાઈ ગયું, જેટલું જ્ઞાન કહેવાય ગયું ને ખીમજીભાઈ, બહુ ગવાઈ ગયું, બહુ કહેવાય ગયું, બહુ સંભળાઈ ગયું, બહુ વંચાઈ ગયું, હવે આને અમલમાં મૂકવાની શરૂઆત કરી દો. કીધું બહુ, સાંભળ્યું બહુ, હવે તો આ દુનિયા જો અમલમાં મૂકે ને તો વિશેષ સારું. ઘણા મંદિરો બની ગયા, હવે જેટલા છે એટલા ઘણા છે, એની તો જાળવણી થઈ જાય તો એમ ઘણું જ્ઞાન કહેવાય ગયું. અટાણે વોટ્સઅપમાં ફેસબુકમાં જ્ઞાનનો પાર નથી આવતો, ધોધ વસુ છે. એમ તમે ટીવી ખોલો તો શ્રદ્ધા ને આસ્થા ને કેવી સંસ્કાર ને નીકળ્યા, જ્ઞાનના ધોધો ધોધો છે. ધોધો કહેવાય બહુ ગયું, બહુ કહેવાનું. હવે જો આચરણમાં મુકાય ને તો વિશેષ સારું, ભલે ઓછું સંભળાય થોડું સંભળાય, પણ જેટલું સંભળાય એટલું આચરણમાં મુકાય તો ખૂબ સારું કહેવાય. મા તમની શરૂઆત મા સુતપુરાણી કહે છે, હે મુનિ, અમે ઘણા બધા શાસ્ત્રો સાંભળ્યા તમારા મોઢેથી. હે સુતપુરાણી, સોનો કઠિયાસી હજાર ઋષિ અધિપતિ કહે છે, હવે અમને એવું એક શાસ્ત્ર સંભળાવો, અધુના શ્રોતુમ ઈચ્છામહ પાવનાત પાવનમ પરમ. તત્કાલ અમે સાંભળવા માંગીએ છીએ, અધુના તાત્કાલિક. તાત્કાલિક સાંભળવાથી બે વસ્તુ પ્રાપ્ત થાય, શું? ભુક્તિ મુક્તિ પ્રદમ્નુણા, ભુક્તિ પણ આપે અને મુક્તિ પણ આપે. મજા અહીંયા આવતી છે. અટાણ સુધીમાં સોનો કે અમે જેટલા શાસ્ત્રો સાંભળ્યા ને બધા એમ કીધું કે મુક્તિ પ્રાપ્ત કરો, મુક્તિ પ્રાપ્ત કરો, મુક્તિ પ્રાપ્ત કરો. સોનો કે વાત હતી મુક્તિ પ્રાપ્ત કરી, પણ રહી ત્યાં સુધી હું અહીં રહી ત્યાં સુધી હું અહીં તો આ વ્યવહારનું હું મકાન જોઈ, કપડાં જોઈ, ખાવા જોઈ, મમ્મમ જોઈ, બેનો દીકરીઓ આણા પરિયાણા મામેરા હેતુ મિત્રો ભાઈ સંબંધી આપને મને તો ખીમજીભાઈ બેઠા એટલે કહેવાનું મજા. ખીમજી મારો હમણાં એક સંન્યાસ ખૂબ બોલ્યા, સંન્યાસ બહુ કઠિન છે, સંન્યાસ આમ છે, સંન્યાસ તેમ છે, સંન્યાસ આવો, સંન્યાસ ઉપર ખૂબ બોલ્યા, ઘણું બધું સંન્યાસ ઉપર બોલ્યા. પછી જયારે મારો વારો આવ્યો ને ત્યારે હું બોલ્યો, સંન્યાસ બહુ કઠિન છે, સંસાર હેલો છે, હું ગાવો દઈએ આમાં. સંન્યાસ કઠિન છે મારી ના નથી, સંસાર હેલો છે, આ બેનું દીકરીઓ આણા પરિયાણા મામેરા હેતુ મિત્ર ભાઈ સંબંધી આ ટાણે ટાણે ઉભું રહેવું, ટાણે ટાણે હાકવવા, આ હેલું છે, હું ગાવો દઈએ આમાં ખબર પડે. આ ભીટ માન્યા છે એમ કહી શકે, બાપા કઈ છે નહીં, જો કોઈ દઈ જાય તો આપણે બે ખાઈ લેવું, નકર આવતા ખાઈ બેઠા બેઠા ધૂન કરશી. પણ તમે સંસારી સૌ, તમારે આંગણે આવીને કોઈ એમ કે મને ભૂખ લાગી છે ને મારે ખાવું છે, તો તમે કહી શકશો કે ધૂન કરી લેગા? ના બાપા, પાડોશીનાથી માગીને જવું પડશે, રોટલો ગળીને દેવો પડશે, કારણ કે આપણે સંસારી છીએ. આપણાથી અનાયાસે પુણ્ય થાય, આપણે કરવાનો પડે, અનાયાસે થાય. બેન દીકરીઓ આવે, દીધું પુણ્ય કમાઈ ગયા, ભણેદણે આવ્યા ખવડાવ્યું, દીધું પુણ્ય કમાઈ ગયા, બાવા સાધુ આવ્યા આપ્યું પુણ્ય કમાઈ ગયા, ચપટી મુઠ્ઠી લોટ આપ્યો પુણ્ય કમાઈ ગયા, માગવા વાળા આવ્યા આપ્યું પુણ્ય કમાઈ ગયા, ચપટી ચણી નાખી ગાયું ને લીલો નાખ્યું, અનેક અનેક પ્રકારે તમે પુણ્ય કમાવાના હાંજે અવસર મળે. આમાં લાંબુ બીજું કઈ કરવાનું જરૂર નથી, આટલું કરી જાવ તોય ઘણું છે, પોટલા ને પોટલા બંધાઈ જાય. આવ્યા ગયા રોટલો દેહો, ટાણા ને ટાણે ચા દેહો, પાણી ના તરસા ને પાણી દેહો, બેન દીકરી ભાણે દીણા એને તમે રાજી રાજી રાખશો, તમારા આમ અભરે ભરા હે, ભંડાર ભરા હે, લાંબુ ક્યાંય ગોતવા જવાનું નથી. આ પુણ્ય કરી લઈને આ અગિયાર કરી નાખી આ પુણ્ય દડી જાય, આ આઈટમ કરી આ પુણ્ય દડી જાય, ના એટલું લાંબુ થાય તો બહુ સારું છે, નો થાય જરાય ચિંતા ન કરતા. બેન દીકરીને આદર દેજો, ભાણેજરાવને આદર દેજો, બાવા સાધુ બ્રાહ્મણને આદર દેજો, પંખીને આવે ચણી દેજો, ભૂખાને રોટલો. આ કમાવાના ક્યાં ઓછા ઠેકાણા છે દુનિયાના? હા, ભંડાર ભરાઈ જાય, પણ જો એમાં મોઢા નહીં બગાડો તો. આ બેન ક્યાંથી આવ્યા અટાણે? મોઢું જરાય કંજુસાઈ નહીં કરો, મોઢું નહીં બગાડો તો બેનના પાતીનું તો તમને ચાલીથી મોર મોકલી દીધું અહીં છે. હા, ભાણેજરાના પાતીનું મટકું રોટલો,
ચાલી દી અગાઉ તમારા ઘરમાં આવી ગયો હોય. અહીંયા પૂછે છે, ભુક્તિ મુક્તિ પ્રદમ નામ અનાયાસે ને સર્વસહ. અમને ભુક્તિ પણ મળે અને મુક્તિ પણ મળે. અહીં રહી ત્યાં સુધી અમને ભોગ મળે, મકાન મળે, આશરો મળે, પહેરવા લુગડું મળે, ખાવા અન્ન મળે, બેન દીકરી મારા બધા વ્યવહાર હંચવાય અને મારી ઇજ્જત લાજ અને આબરૂ હંચવાઈ જાય અને પછી હું મરું ને તો હે પરમાત્મા મને તારું ધામ મળે. આવી આવા બે કાર્ય હંચવાઈ જાય એવું અમને શાસ્ત્ર તમે સંભળાવો. ત્યારે સુત પુરાણીને આટલો પ્રશ્ન કરે છે ત્યારે સુત કહે છે, હે મુનિ, આ જગતના પટમાં છે જ્યાં સુધી દેવી ભાગવત જણ નથી સાંભળ્યું ત્યાં સુધી જ આ બધા પ્રશ્નો રહે છે, પછી આ પ્રશ્નો નહીં રહે. માટે તમે દેવી ભાગવત સાંભળો. વિષ્ણોર અંશો મુનિર્જાત સત્યવત્યાં પરાશરા વિભજ્ય વેદાન ચતુર્શિષ્યાં જાયત પુરા. ચાર વેદનું જેને વિભાજન કર્યું છે આ બધા બહુ સંસ્કૃત શ્લોકો હું નહીં લઉં લાંબા, મને મજા આવશે ને એક બે લઈ, મારો બહુ લાંબો કે સંસ્કૃતનો અભ્યાસ છે ને બ્રાહ્મણ જેટલો જ ન હોય તો જેટલું મને આવડે, પણ મારે તમારા સુધી જે પહોંચાડવું છે એ મુખ્ય વાત એ છે કે સુત પુરાણીને સોનક મુનિએ કીધું ભુક્તિ અને મુક્તિ મળે એવું શાસ્ત્ર અમને સંભળાવો, એટલે કીધું દેવી ભાગવત તમે સાંભળો. એટલે કીધું એ પુરાણ કેવું છે, કોણે લખ્યું, શા માટે લખ્યું, કોણે પેલા સાંભળ્યું, કોણે વાંચ્યું, એમાં કેટલા શ્લોક છે, અને સર્વપ્રથમ દેવી ભાગવતની કથા કોણે કરી, શા માટે કરી, અને એનાથી શું ફળ પ્રાપ્ત થયું. આટલા બધા પ્રશ્ન એ કરે કરી દીધા. જો એ પ્રશ્ન કર્યા, હારા પ્રશ્ન હોય તો જવાબ મળી જાય. એક છોકરો આ બધા એજ્યુકેટેડ વર્ગ બેઠો ને એને માટે એક વાત કરો. એક છોકરો સફરજનના ઝાડ નીચે બેઠો બેઠો વાંચતો હતો, એમાં ઉપરથી સફરજન પડ્યું એટલે એને તરત પ્રશ્ન થયો કે સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. દોડીને એના મમ્મી પાસે ગયો, મમ્મી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું, કે ગોજ. એ પ્રશ્ન અમને છે, તું ગોજ. ડેડી પાસે ગયો, ડેડી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું, કે ગોજ. હવે જો એના મમ્મી ડેડી એટલા બધા બુદ્ધિશાળી હતા કે બાળકની જિજ્ઞાસા મારી ન નાખી, એને કીધું ગોજ. એ પ્રશ્ન અમને છે, એની જગ્યાએ આપણું છોકરું હોય તો બાવડું પગે બેઠો સામે તરવા બેઠો જ આવે ઉપર ન જાય. છોકરાની તરત જિજ્ઞાસા મારી નાખી, શાસ્ત્રો પર પ્રશ્ન ન થાય, ગુરુ ઉપર પ્રશ્ન ન થાય, વેદ ઉપર પ્રશ્ન ન થાય, આની ઉપર પ્રશ્ન ન થાય, રામાયણ ઉપર પ્રશ્ન ન થાય, એમ કરી 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 બિવરાવી બિવરાવી મારી નાખ્યા, કઈ જાણવા જ ન દીધું. આપ સાંભળજો, માએ એટલું કીધું ગોચ, બાપે એટલું કીધું ગોચ, અને છોકરાએ ગોતવાની શરૂઆત કરી. સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું, એ ગોતવાની શરૂઆત કરી. અને આ જગતને ત્રણ ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા, એ છોકરાનું નામ હતું ન્યૂટન, આઇઝેક ન્યૂટન. ફક્ત પ્રશ્ન એટલો, સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું, એમ પ્રશ્નમાંથી જવાબ. અહીંયા સુત પુરાણી કહે છે કે શૌનક, પૂર્વે રાજા પરીક્ષિતને જ્યારે સર્પદંશ થયો ત્યારે એના જીવની અવગતિ થઈ, અને એ વખતે એના પુત્ર જન્મે જઈએ પિતાના જીવની અવગતિ થઈ એમ માની સર્પસત્ર કર્યું. સર્પસત્રની માલિકો આવીને કુંડમાં સર્પો હોમાવા માંડ્યા. તક્ષક નામનો નાગ હજી આવ્યો નથી. એ વખતે ભગવાન વેદવ્યાસે આવીને કીધું કે જન્મે જઈ શું કરે છે, મારા બાપને તક્ષક કરી દો, એને હોમી દેવો છે યજ્ઞમાં. કેમ, મારા બાપના આત્માને શાંતિ મળે. બહુ સમજવા જેવા પ્રશ્ન છે, એમાં ખાસ કરીને કાટિયાવરણે આમાં તો બેઠા હોય
કાટ્યાવરણ ખાર હા ઘણી બધી માનસિકતા ઘર કરી ગઈ હોય એને હું તોડવા માંગુ છું. એક માનસિકતા કાટ્યાવરણમાં ઘરી ગઈ, બાપના મારતલને મારીએ તો જ બાપના આત્માને શાંતિ થાય, બાપના મારતલને ન મારું તા સુધી ધૂળ ખાઉં, આમ કરું તેમ કરું, આવા કેટલા પ્રશ્નો સર્જાણા છે. ઘોડિયા સુધી વીણી લઈએ, વાહ સુધી વીણી લઈએ. આ વ્યાસ કે છે તારો બાપ મરી ગયો, એ મરી ગયો, એને મારવાને શું લેવા દેવા? તારા બાપને જે સર્પ કરડ્યો અને તારો બાપ જે મરી ગયો એ ગયો, હવે એ આત્માને આને શું લેવા દેવા? આવા તું 1 કરોડ સર્પ મારી નાખ તો તારા બાપને મુક્તિ મળી કોણે લખી દીધું? વ્યાસનો બહુ જબરદસ્ત આ ક્રાંતિ છે. તું સર્પ સત્ર કર, કરોડો સર્પને મારી નાખ, એનાથી તારા બાપને ગતિ મળી જાય, કોણે કીધું? ક્યાં શાસ્ત્રોમાં લખ્યું? ક્યાં વિદ્વાનોએ લખ્યું? રાજા જન્મેજય શાંત થઈ ગયો. તમારી વાત ગળે ઉતાર્યા દેવી છે, સમજ્યા દેવી છે, કારણ કે આત્મા છે, ન કોઈનો બાપ છે, ન કોઈનો ભાઈ છે, ન કોઈનો મિત્ર છે, ન કોઈનો સંબંધી છે, અયોગ્ય વિયોગ્ય. માફ કરો મહારાજ, મેં તો અટાણ સુધી એમાં સાંભળ્યું તો બાપના મારતલને મારી નાખી એટલે બાપના આત્માને શાંતિ મળી જાય, પણ મારી ભૂલ હતી. હવે મને સમજાય છે કે આવું કંઈક નવું જોઈએ. તો મારા બાપની ગતિ માટે કે તારા બાપની ગતિ માટે તારા કુટુંબને તેડાય, ભાણેજરાને તેડાય, બેનો દીકરીઓને તેડાય. અને મા ભગવતીની નવરાત્રી આવી રહી છે, હમણાં આસો નવરાત્રી આવે છે ત્યારે મા ભગવતીનું સ્થાપન કર, કુંભનું સ્થાપન કર. અને દેવી ભાગવત મેં રચેલું છે એ દેવી ભાગવતની કથા કહેવા માટે થઈને હું બેસું, અને 9 દિવસની કથા પછી તારા બાપને સુંદર સ્વરૂપ ધારણ કરી અને આકાશ અંદર જાતો ન દેખાડું તો વ્યાસ નહીં પણ તું મારું માય.